ધોરણ 5 પર્યાવરણ આસપાસમાં આપણો પાઠ 13 પહાડી રહેઠાણમાં પાન નંબર 122 ઉપર તમને કીધું છે. કહો તમે ક્યાંક તંબુમાં રહ્યા છે ક્યાં અને તે કેવો હતો. આપણે આગળ તંબુ વિશે શીખી ગયા છે. તમે કોઈક જગ્યા પર ફરવા ગયો હોય તમારે પ્રશ્ન જાતે કરવાનો છે. હવે આપણે અહીંયા જોઈએ ગૌરવ જાનીની આગળ પ્રવાસ કે ઠંડુ રણ. એટલે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા કે ગૌરવ જાનીને બહાર ફરવાનો ખૂબ શોખ છે. તે મુંબઈથી દિલ્હી જાય છે અને પછી ઘણી બધી જગ્યા ઉપર જાય છે અને તે છેલ્લે પ્રવાસ ખેડી હવે આગળ વધ્યા છે ઠંડુ રણ. છેવટે હું અને લોનર લેહ પહોંચ્યા. એ લખાથી લે પહોંચી ગયા. લોનર એટલે તમને ખબર છે ને એમની મોટરસાયકલ છે. પહેલી જ વખત મેં ઊંચો સૂકો અને સપાટ વિસ્તાર જેને ઠંડુ રણ કહેવાય છે તે જોયું. લખાતમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે. હવે ગૌરવ જાની એમની મોટરસાયકલ સાથે ક્યાં પહોંચ્યા? લેહ ગયા. લેહમાં એમણે જોયું કે તે વિસ્તાર કેવો છે, એકદમ ઠંડો. અને પછી તેને ઠંડુ રણ કહેવામાં આવે છે કે તે આખો વિસ્તાર ઠંડો જ છે. તમે ચિત્રમાં જોઈ શકશો. લખાતમાં કેવું પડે છે, વરસાદ ખૂબ ઓછો હોય છે એટલે ત્યાં કેવું છે, પર્વતોથી ઊંચા ઊંચા પર્વતો બરફથી છવાયેલા ઠંડા અને સપાટ હોય છે. લેહમાં મેં સારી જાતની સુંદર સફેદ ઘરોવાળી ગલીઓ જોઈ. હું વાહન ધીમું ચલાવતો હતો. મેં જોયું કે નાના બાળકોનું જૂથ મારી પાછળ આવતું હતું. તેઓ ઝૂલે ઝૂલે બોલતા હતા, જેનો મતલબ થાય છે સુસ્વાગતમ સુસ્વાગતમ. તેઓ મારી લોનરને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દરેક બાળક મને તેમના ઘરે લઈ જવા માંગતું હતું. હવે ગૌરવ જાની લેહમાં જ્યારે ફરતા હતા ત્યારે જોઈ છે કે તેમના ઘરો, તે જે ઘર હતા તે ગલી ગલીમાં હતા અને સુંદર હતા. તે તેમની ગાડી ચલાવતા હતા. તે ધ્યાન આપે છે કે તેમની પાછળ નાના બાળકો દોડતા દેખાય છે. તેઓ ઝૂલે ઝૂલે એટલે એમને સ્વાગત કરે છે કે તમારું સ્વાગત છે. અને તેઓ લેખક ગૌરવ જાનીની ગાડી જોઈને નવાઈ પામ્યા. તેમના બાળકોને એવું હતું કે ગૌરવ જાની પોતાના ઘરે આવે એટલે તેવું ઈચ્છતા હતા બાળકો કે એમના ઘરે આવે. તેઓ એક તાશીના ઘરે મુલાકાત લે છે. જુઓ તમને કીધું છે તાશીનું ઘર. તાશી મને ખેંચી તેના ઘરે લઈ ગયો. તેનું ઘર બે માળનું હતું. ઘર પથ્થરનું બનેલું હતું જે એક ઉપર એક મૂકેલા હતા. દિવાલો ગાળો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલી હતી. ઘર અંદરથી તબેલા જેવું લાગતું હતું જેમાં ખૂબ ઘાસનો સંગ્રહ કરેલો હતો. હવે તાશીના ઘરે ગયા તો તાશીનું ઘર બે માળનું એટલે ઉપર નીચે બે માળ હતા. પણ શેનું બનેલું હતું? ઘર પથ્થરનું બનેલું હતું જે એકની ઉપર એક પથ્થર મૂકેલા હતા અને દિવાલો ગારો એટલે માટીની કહેવાય અને ચૂનાના જાડા સ્થળથી લીપેલી હતી. ઘરની અંદર કેવું હતું? તબેલા જેવું લાગતું હતું અને તેમાં શું કામ થતું હતું? ઘાસનો સંગ્રહ. આ તાશીના ઘરનું તમને અહીં વર્ણન આપ્યું છે. પાન નંબર 123. અમે લાકડાના દાદર ઉપરથી પહેલા માળે પહોંચ્યા. આ તે જગ્યા છે જ્યાં અમે રહીએ છીએ, દાસીએ એમ સમજાવ્યું. સૌથી નીચેનો માળ અમારા પશુઓ માટેનો અને જરૂરી વસ્તુનો સંગ્રહ કરવા માટેનો છે. જ્યારે ગૌરવ જાની દાસીના ઘરે પહોંચ્યા ત્યારે એ નીચેથી ઉપર ગયા દાદર ચડીને અને તે કહે છે કે દાસી કહે છે કે અમે અહીં રહીએ છીએ ઉપરના માળે અને નીચેનો માળમાં કોણ રહે છે? પશુઓ પાળે છે તે અને વસ્તુઓનો સંગ્રહ કરવો પડે છે. તે વસ્તુઓ મૂકવામાં નીચેના માળે આવે છે. જ્યારે કોઈ વખત ખૂબ જ ઠંડી પડે છે ત્યારે અમે પણ નીચેના માળે જતા રહીએ છીએ. મેં નોંધ્યું કે નીચેના માળે બારી ન હતી એટલે નીચેનો જે માળ હતો એ લોકોનો તે એ લોકોને ત્યાં બારી ન હતી. કેમ? કારણ કે નીચેના માળ જ્યારે ખૂબ ઠંડી પડે ત્યારે તાશી લોકો નીચે રહેવા જતા હતા એટલે બારી ન હોય એટલે ઠંડો પવન આવી ન શકે. માટે છાપરાને મજબૂત બનાવવા જાડા વૃક્ષોનો થડનો ઉપયોગમાં લેવાયા હતા. હવે એનું જે છાપરું હતું એને મજબૂત કરવા માટે આપણે વૃક્ષના થડનો ઉપયોગ અહીં કર્યો હતો. પછી તાશી મને તેના ઘરના છાપરે લઈ ગયો. શું નજારો હતો! હું આજુબાજુ બધે એક સરખા સપાટ છાપરા જોઈ શકતો હતો. કેટલાક પર લાલ મરચાં સુકાતા હતા તો કેટલાક પર નારંગી કોળા અને સોનેરી પીળી મકાઈ સૂકવ્યા હતા. તો પછી વળી કેટલાક પર તો ડાંગરના ડુંડા અને કેટલાક પર છાણા સૂકવવામાં આવ્યા હતા. હવે ગૌરવ જાની એના છત ઉપર જાય છે. ત્યાં જોયું છે છાપરે જઈને કે ત્યાં મરચાં સુકાતા હતા, નારંગી અને કોળા.
અને મકાઈ પણ સુકાવ્યું હતું. કેટલાકે ડાંગરના ડૂંડા એટલે આપણે ચોખા જે બને છે એ ડાંગરના ડૂંડા અને છાણા પણ સુકાવ્યા હતા. અમારા ઘરનો સૌથી મહત્ત્વનો ભાગ છે, તારશીએ કહ્યું. ઉનાળા દરમિયાન અમે ઘણા ફળો અને શાકભાજી સુકાવીએ છીએ. અમે શિયાળા માટે તેનો સંગ્રહ કરીએ છીએ. તે સમયે અમને તાજા ફળો અને શાકભાજી મળતા નથી. એટલે કહે છે કે શિયાળામાં ખૂબ ઠંડુ વાતાવરણ હોય છે એટલે આવા ફળો અને શાકભાજી તમને તે સમયે મળતા નથી. એટલે ઉનાળામાં આ બધા શાકભાજીનો સૂકવે તેવો સંગ્રહ કરે છે. સંગ્રહ કરીને પછી તેને શિયાળામાં વાપરે છે. હું ત્યાં તાસી જોડે ઊભો રહ્યો. મેં જોયું કે કેવી રીતે ઘરનો દરેક ભાગ તેમની જરૂરિયાત માટે પ્રમાણે બનાવવામાં આવ્યો છે. હું સમજી શકતો હતો કે કેવી રીતે લાકડાનું તળિયું, જાડી દિવાલો અને લાકડાની છત તેઓને ઠંડીથી રક્ષણ આપી શકે છે. એટલે ગૌરવજાની જોઈ છે કે એ લોકોનું ઘર કેવું બનાવ્યું છે અને તે વિચારે છે કે તે ત્યાં વાતાવરણ ખૂબ જ ઠંડુ હતું એટલે તેમને લાકડાનું તળિયું, જાડી દિવાલો અને લાકડાની છત તેમને ઠંડીથી રક્ષણ આપે એ પ્રમાણે તેમને ઘર બનાવ્યું હતું. હવે નીચે જુઓ, લખો. શિયાળામાં તાશી અને પરિવારજનો નીચેના માળે રહે છે તેઓ શા માટે આવું કરે છે? આપણે પાઠમાં જોયું કે ત્યાં ખૂબ ઠંડી હોય. તાસીના ઘરના નીચેના માળમાં કોઈ બારી ન હતી એ આપણે પાઠમાં જોઈ ગયા. જેથી એ નીચેનો માળ કેવો રહે છે? ગરમ. તેથી તે લોકો તે શિયાળામાં તાસીનો પરિવાર નીચે રહે છે. હવે તમારા ઘરનું છાપરું કેવું છે? છાપરું કયા કામ માટે ઉપયોગમાં લેવાય છે? તો આપણે તો છાપરું સિમેન્ટ રેતીનું કોન્ક્રીટનું બનેલું છે અને તેના ઉપર આપણે પણ કપડાં સુકાવવા જઈએ, અનાજ અને મુરબ્બો સુકાવવા માટે જઈએ છીએ અથવા ખૂબ ગરમી હોય ત્યારે ધાબા ઉપર આપણે સુવા પણ જઈએ છીએ. પાન નંબર 124, એમાં તમને કીધું છે દરિયાની ઊંચાઈએ રહેઠાણ. હવે ખૂબ જ ઊંચાઈએ ચઢવાનો સમય હતો. લુનર માટે ખૂબ મુશ્કેલ સમય હતો કારણ કે રસ્તાઓ વાંકા ચૂકા, સાંકડા અને પથાળ હતા. ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ ન હતા. હવે ગૌરવજાની આગળ વધે છે. હવે ઊંચાઈએ જવાનું હતું એટલે એમની મોટરસાયકલ માટે એ સમય ખૂબ અઘરો હતો કારણ કે રસ્તા કેવા હતા? વાંકા ચૂકા, સાંકડા અને પથ્થરવાળા હતા. હું ચાંગઠાંગના પથ્થર મેદાનોમાંથી પસાર થઈ રહ્યો હતો. હવે ગૌરવજાની ક્યાં પહોંચ્યા છે? ચાંગઠાંગ, ત્યાં પથ્થરવાળા મેદાનો છે. આ જગ્યા છે દરિયાની સપાટીથી 5000 મીટર ઊંચાઈએ હતી. તમારે લીટી દોરવાની છે ને યાદ રાખવાનું છે કે આ જગ્યા દરિયા કિનારેની સપાટીથી કેટલી ઊંચી હતી? 5000 મીટર. તે એટલી ઊંચી હતી કે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. મને માથું દુખતું હતું અને નબળાઈ લાગતી હતી. એટલે આપણે જેમ જેમ ઉપર જતા જઈએ ઊંચાઈ ઉપર તેમ તેમ હવા પાતળી થાય છે એટલે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે, ઓક્સિજન વાયુ ઘટતો જાય છે. એટલે ત્યાં ગૌરવજાનને પણ માથું દુખતું હતું અને નબળાઈ લાગતી હતી. પછી ધીમે ધીમે હવામાં શ્વાસ લેવાની આદત થઈ ગઈ. ઘણા દિવસો એ વિસ્તારમાં ફર્યા જ્યાં તેમને એક પણ માણસ નજરે પડતો ન હતો. પેટ્રોલ પંપ કે મેકેનિક પણ ન હતા, ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ અને આજુબાજુ ઘણા સુંદર તળાવો હતા. લેખક એ વિસ્તારમાં રહ્યા, ચાંગથાના વિસ્તારમાં, ત્યારે એમને જોયું કે ત્યાં કોઈ પણ માણસ ન હતું, કોઈ પેટ્રોલ પંપ કે મેકેનિક પણ ન હતા, પણ આકાશ કેવું હતું? ચોખ્ખું અને સુંદર તળાવથી ભરેલું હતું. તેની આજુબાજુ સુંદર તળાવ હતા. ઘણા દિવસો અને રાત્રિ પસાર થયા. લોનાર અને મેં આગળ જવાનું ચાલુ રાખ્યું. અચાનક એક દિવસ સવારે મેં મારી સામે સપાટ લીલાછમ ઘાસથી છવાયેલી જમીન જોઈ. ઘણા ઘેટા અને બકરા ત્યાં ચરતા હતા. થોડે દૂર મેં કેટલાક તંબુ જોયા. મને નવાઈ લાગી કે ત્યાં કોણ રહે છે અને તેઓ આટલા દૂરના સ્થળે શું કરી રહ્યા છે. હવે લેખક થોડા દિવસ ત્યાં રહ્યા અને પછી આગળ જવા માંડ્યા. આગળ ગયા તો તમને જોયું કે તેમને થોડે દૂર ગયા પછી સપાટ લીલા મેદાન એટલે ઘાસથી છવાયેલા મેદાન દેખાયા અને ત્યાં ઘેટા બકરા પણ ચરતા દેખાયા અને તંબુ પણ જોયા. એટલે લેખક વિચારે છે કે ત્યાં આટલા ઠંડા વિસ્તારમાં, ઊંચાઈના વિસ્તારમાં ત્યાં કોણ રહે છે?